हाय टीम, आज आपणे જોશું કે આપણે આપણો જે ડોમ બને છે છોટુ મારક સેને રેસ્ટોરન્ટ નો એને આપણે કેવી રીતે સ્ટેન્ડર્ડાઇઝ કરીએ છીએ. રાઈટ, તમે બેઝિક ડ્રોઈંગ ડેફિનેટલી જોયેલા છે અત્યાર સુધી કે લાઈક આ સાઈડ ઉપર આપણી સ્ક્રીન છે, આ ડોમ છે, અને ધેન વી હેવ અ એન્ટ્રી ફ્રોમ ધીસ સાઈડ. રાઈટ, નાઉ આપણા ડોમ ના બેઝિક ડાયમેન્શન્સ આવા છે કે 20 ફૂટની હાઇટ છે આપણા ડોમની, 25 ફૂટનો રેડિયસ છે એટલે 50 ફૂટનો ડાયામીટર છે, 3-2 એક્ઝિટ પોઈન્ટ છે, એક એન્ટ્રી પોઈન્ટ છે, રિસેપ્શન એરિયા ઇઝ ધ એન્ટ્રી પોઈન્ટ, ત્યાં આગળ ઇગ્લુ ટાઈપ ડિઝાઇન થયેલી છે. રાઈટ, નાઉ ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ 4 હોરિઝોન્ટલ પાઇપ્સ, રાઈટ, અને ઓલમોસ્ટ 16 વર્ટિકલ પાઇપ્સ. નાઉ વર્ટિકલ પાઇપ્સ ને આપણે કેવી રીતે સ્ટેન્ડર્ડાઇઝ કરેલું છે ઈ જોઈએ, અને હોરિઝોન્ટલ પાઇપ્સ ને કેવી રીતે સ્ટેન્ડર્ડાઇઝ કરેલું છે ઈ જોઈએ. નાઉ તમે અહીંયા જોશો, ધીસ ઇઝ ધ એન્ટ્રી પોઈન્ટ, ધીસ ઇઝ ધ ઇગ્લુ, ધીસ ઇઝ ધ બેઝ રિંગ, એની ઉપર હજી એક લેયર છે, 1-2-3, સો ટોટલ 4 રિંગો છે. ટોપ નો વી હેવ અ ડાયામીટર ઓફ 8 ફીટ 4 ફીટ રેડિયસ છે, રાઈટ, અને નીચેનો રેડિયસ છે લગભગ 25 ફીટ. રાઈટ, લેટ્સ લુક એટ ધ સેક્શન વિચ મેક્સ ધ વર્ટિકલ પાઇપ એન્ડ ધ આર્ચ. આપણો ડોમ છે, આ 20 ફૂટની હાઇટ છે, આ 50 ફૂટનો ડાયામીટર છે. રાઈટ, નાઉ દેર આર 4 રિંગ્સ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ હોરિઝોન્ટલ રિંગ, સેકન્ડ હોરિઝોન્ટલ રિંગ, થર્ડ હોરિઝોન્ટલ રિંગ એન્ડ ફોર્થ હોરિઝોન્ટલ રિંગ. રાઈટ, આ જે સેક્શન છે, ધીસ હેઝ બીન ડિવાઇડેડ ઇક્વલી એટ 10 ફીટ 2 ઇંચેસ ઈચ. રાઈટ, નાઉ વી ઓલ્સો સ્ટેન્ડર્ડાઇઝ કે આ જે એંગલ હશે કર્વેચર, રાઈટ, ત્રણેયનું એના આપણે ડાયમેન્શન જોઈએ. દસ ફૂટ 2 ઇંચ એટ અ પર્ટિક્યુલર કર્વ, સો ફ્રોમ બેઝ લાઈન આ છે 7 ઇંચ, 7.5 ઇંચ. સપોઝ ઇફ આઈ ડ્રો અ સ્ટ્રેટ લાઈન ફ્રોમ હિયર એન્ડ હિયર, આ આવે છે 6 ફૂટ 11 ઇંચ ટુ ધીસ પોઈન્ટ ફ્રોમ ધીસ, આવે છે 7 ફૂટ 5 ઇંચેસ, આ 90 એંગલ છે. રાઈટ, ધીસ ઇઝ અવર એક્ચ્યુઅલ પાઇપ, 10 ફૂટ 2 ઇંચ નો ઉપરવાળો પાઇપ છે, બરાબર. નીચેનો સ્ટેટ પાઇપ, એની સ્ટેટ આપણે દોરી ગણીએ તો 10 ફૂટ 1 ઇંચ આવશે. આ દોરીને ગણીએ તો આ દોરી મારી અહીંથી અહીંયા અહીંયાથી અહીંયા આવશે 10 ફૂટ 1 ઇંચ, 10 ફૂટ 1 ઇંચ, અને 7.5 ની ધનુષ નો છે આ કરવો છે, કરેક્ટ. સો ધીસ ઇઝ ધ સેમ ઓવર હિયર, ઓવર હિયર એન્ડ ઓવર હિયર. રાઈટ, તો આપણે જેટલા પણ વર્ટિકલ પાઇપ્સ આમ આવે છે ડોમ ની અંદર, ઈચ વિલ હેવ સેમ કર્વેચર ઓલ અરાઉન્ડ, હેવિંગ ડાયમેન્શન 10 ફૂટ 2 ઇંચ
If I draw a straight line, it is 10 feet 1 inch. The distance between these two is 7 feet 7.5 inches. અહીંયાથી આ પોઈન્ટ 7.5 ફૂટ નો છે, અહીંયાથી આ પોઈન્ટ 6 ફૂટ 11 ઇંચ નો છે. આ ખાલી મળાવવા માટે છે, આ મળાવવા માટે, રાઈટ? તો તમે લાઈક યુ નો યુ કેન જ્યારે ફર્સ્ટ પાઇપ તમે પરફેક્ટ બેન્ડ કરશો, રાઈટ, તો એ આપણો ફાર્મો બની શકે છે, રાઈટ? એ ફાર્મો બનાવવા માટે તમે એક કર્વ પાઇપ લઈ લો, એના એના પછીના જેટલા પણ પાઇપ તમે આગળ તે બેન્ડ કરશો, you kindly see to it that it is matching perfectly with this part. એમાં નાખીને જોઈ લો, એની અંદર નાખીને જોઈ લો કે એને લગાડીને જોઈ લો, but see to it that the curvature is absolutely standardized, absolutely same all over. જી આમ કહેવાય ને તો આમાં મેન બેન્ડિંગ નું જ ગમ છે, બરાબર? બેન્ડિંગ પરફેક્ટ હોય તો ડોમ પરફેક્ટ છે, બરાબર? એક્ઝેક્ટલી, રાઈટ? તો આમાં અત્યાર સુધી આપણે જોયું છે કે this is about the vertical pipe. હોરિઝોન્ટલ પાઇપ માટે પણ ધ લોજિક રિમેન્સ ધ સેમ, રાઈટ? આઈ ટ્રાય એન્ડ ડ્રો હોરિઝોન્ટલ પાઇપ નાઉ. પહેલું બીજું ત્રીજું ચોથું ચાર હજાર પાઇપ ડ્રો કરી બતાવી અને સ્ટેટ કેટલા ફૂટ ઉપર આવે છે અને ક્રોસ કેટલા ફૂટ ઉપર. હા, અગર આપણે આ ટોપ વ્યૂ અહીંયા જોશો, આપણી આ ટોપ ની મેઇન રિંગ થઈ ગઈ, રાઈટ? આ જે સેકન્ડ રિંગ છે, ધીસ વુડ બી સમથિંગ લાઈક ધીસ. થર્ડ રિંગ ઇઝ સમથિંગ લાઈક ધીસ. અને નીચેની બોટમ ની રિંગ ઇઝ સમથિંગ લાઈક ધીસ, રાઈટ? અહીંયા આપણી એન્ટ્રી આવે છે, અહીંયા આપણા બે એક્ઝિટ આવે છે, અને અહીંયા આપણું આપણી સ્ક્રીન આવે છે, કરેક્ટ? નાઉ સપોઝ આઈ ટેક ધીસ એઝ અ સેન્ટર, રાઈટ? વી હેવ ઓલમોસ્ટ ધીઝ આર વર્ટિકલ પાઇપ્સ. આ સેન્ટર કે આપણે લીધી ગણીએ છીએ, હા, આ લીધી ગણીએ છીએ. 30 ફૂટ 6 ઇંચ, 10.2 10.2 10.2 30 ફૂટ 6 ઇંચ, કરેક્ટ? પાઇપ ની સાઈઝ થઈ આ 10.2 10.2 10.2, રાઈટ? નાઉ ટોપ વ્યુ માં આનો રેડિયસ છે 8 ફૂટ પહેલી રિંગ નો, સોરી, ડાયામીટર રેડિયસ 4 ફૂટ, રાઈટ? આ જે બીજી રિંગ છે એનો ડાયામીટર છે 13 ફૂટ 6 ઇંચ, એટલે રિંગ ડાયા આઈ યુઝ યાર રેડ માર્કર રેડિયસ અને રિંગ ડાયા બંને ભૂલી ગયો. આ બીજી જે રિંગ છે એનો રિંગ ડાયા અહીંયા થી અહીંયા છે 17.2, ના બીજી રિંગ 13 ફૂટ 6 ઇંચ રેડિયસ છે કે રિંગ ડાયા છે? ડાયા, ના, મારે કહેતો કે બરાબર છે. આ જે ત્રીજી રિંગ છે એનો ડાયામીટર છે, પછી કે ગડબડ છે, બીજી રિંગ નું કહો બરોબર 20 ફૂટ રેડિયસ છે. આ રેડિયસ રેડિયસ 13 ફૂટ 6 ઇંચ છે ને રેડિયસ છે, ઓકે. સો એટલે 26.27.2 આવશે. બીજી રિંગ નો રિંગ ડાયા 27.2 છે, રેડિયસ ઇઝ 13 ફૂટ 6 ઇંચ અને ડાયામીટર ઇઝ 27.2 27 ફૂટ 2 ઇંચ 2 ઇંચ. ત્રીજી રિંગ નો આ જે ત્રીજી રિંગ છે એનો રેડિયસ છે 20 ફૂટ 10 ઇંચ, રિંગ ડાયા 40.20 થઈ ગયો. સો ડાયામીટર થઈ ગયો 40 ફૂટ 2 ઇંચ, અને જે મેઇન ગ્રાઉન્ડ છે એનો રેડિયસ છે 25 ફૂટ અને ડાયામીટર છે 50 ફૂટ, રાઈટ? ધીસ લુકિંગ એટ ધ ડ્રોઈંગ ઇઝ ક્લિયર. નાઉ ધેર આર 16 પાઇપ્સ ગોઈંગ ઓન એન્ડ બીકોઝ ઓફ વિચ આ એક યુનિક સેક્શન આપણને મળે છે.
correct? And this is what we have standardized all across. So let's look at this, let's look at this, let's look at this, and let's look at this. Correct? સૌથી પહેલા આપણે એકદમ આ જે પાઇપ છે એના ડાયમેન્શન જોઈએ, એના કર્વેચર જોઈએ. કરેક્ટ? લોજિક ઇઝ સેમ. આપણે 10 ફૂટ 2 ઇંચ વાળું જે કર્વેચર જોયું હતું, જે 7.5 ઇંચ ઉપર ડેપ્થમાં હતું, એવી રીતે જ આ સૌથી પહેલો આર્ચ આપણો પાઇપ આમ બેન્ડ થાય છે. કરેક્ટ? ઈ છે 1 ફૂટ 7 ઇંચ. સો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 16 પાર્ટ્સ વુડ ગિવ અસ એન્ટાયર ટોપ સર્કલ વિચ હેઝ અ ડાયામીટર ઓફ 8 ફીટ. રાઈટ? એ નો એક સેક્શન is this, which is 1 feet 7 inches. Right? Agar hu baseline low, e ahiya ki ano distance aave che 1 inch no. Curvature 1 inch. Right? Ane a distance low, that is also 1 foot 7 inches. Right? આવા તમે સેક્શન્સ જોડશો એકબીજાને તો તમને આ ઉપરનું ટોપ સર્કલ મળશે. આવું કરેક્ટ? સપોઝ આઈ ગો ફોર ધીસ સેક્શન, એના ડાયમેન્શન્સ વુડ બી 5 ફૂટ 3 ઇંચ નું. કરેક્ટ? ઇફ આઈ ડ્રો અ ડેટમ લાઈન, આ ડિસ્ટન્સ આવશે 3 ઇંચ નું. અને આ લેન્થ આવશે 5 ફૂટ 4 ઇંચ. ઉપર તો 5-3 બતાવો, નીચે તો 5-4 કહો છો, હું વધારે કહું છું. We'll come to this in 2 minutes. Till the time Rajesh checks it out. ऊपर का 5 है. हां, ऊपर का 5 है. हां, नीचे का 5 नहीं होगा. ये बराबर है. परफेक्ट. That's very nice. Now let's look at this section. આવે છે 8 ફૂટ 2 ઇંચેસ. ધીસ ઇઝ ઓલસો ઓલમોસ્ટ 8 ફૂટ 2 ઇંચેસ. નહીં, આમાં શું ફરક હોય છે? આની અંદર આવે જો તો ડિફરન્શિયલ ડિસ્ટન્સ કાઢો. દેખા મને એટલો એટલો જ આવે અને હાફ ઇન થોડા પર ડિટેક્ટ નહીં કરતા. અને એમએમ માં ફરક આ રહે. હા, એમએમ તો એમએમ માં કેટલા ફરક આવે એમએમ માં? અને આ એક્ચ્યુઅલી જ્યારે તમને ડ્રોઈંગ મોકલશું તો અમે આ ફીટ ની બાજુમાં બ્રેકેટમાં એક્ચ્યુઅલ મિલીમીટર્સ પણ લખશું. રાઈટ? સો કાઇન્ડલી ચેક ઇટ આઉટ, વોટ ઇઝ ધ ડિફરન્સ? ધીસ માઈટ બી 3 ઇંચેસ, 3.5 ઇંચેસ ઓર 2.5 ઇંચેસ, વિચ ધ સિસ્ટમ ઇઝ નોટ ડિટેક્ટિંગ એઝ ઓફ નાઉ. આપણે એને અમે જ્યારે ડ્રોઈંગ મોકલશું, વિલ સી ટુ ઇટ ધેટ ધ ડાયમેન્શન્સ આર ઓલસો અવેલેબલ ઇન મિલીમીટર. રાઈટ? ડ્રોઈંગ મોકલી દીધું નથી? મોકલી બરાબર.
તમને નેક્સ્ટ અડધી કલાકમાં રાજેશ આ ડ્રોઈંગ શેર કરશે. હેલો ફીટમાં ડાયમેન્શન્સ આપશે એઝ વેલ એઝ મિલીમીટરમાં. This fourth section usko whatsapp kar dete ho whatsapp pe is this is our pipe aaj hai 9 foot 10 inch ahiya nu distance che nine inch ane aa je depth che that is 6 inches. So essentially this is bottom ring, this is second ring, this is third ring and this is fourth ring topmost, right? Now if you maintain these curvatures and these lengths to aane jodi ne apanne aakho aa motu circle malse. આ બીજી રિંગ ને આપણે જોડશું તો આપણને આ સેકન્ડ સર્કલ મળશે. આ ત્રીજી રિંગ ને આપણે જ્યારે જોડશું બધા પાર્ટ્સ તો આ સર્કલ મળશે અને આ ચોથી રિંગ ને જ્યારે જોડશું તો આપણને આ સર્કલ મળશે. સો વોટ વી હેવ સીન સો ફાર ઇઝ વર્ટિકલ પાઇપ ને આપણે કેવી રીતે વોટ આર ધ ડાયમેન્શન્સ અને કેવી રીતે કર્વ આપેલો છે અને એના સ્ટેન્ડર્ડ ડાયમેન્શન શું છે એ રીતે આપણે હોરિઝોન્ટલ પાઇપ્સ ના પણ આ સ્ટેન્ડર્ડ ફાર્મમાં જોઈ લીધા છે. રાઈટ, જે રીતે વર્ટિકલ પાઇપ માટે આપણે ફાર્મા બનાવીને એની અંદરથી બધું નાખીને એની સાથે મેચ કરીને આપણે ક્વોલિટી ચેક કરતા હતા એ રીતે જ આપણને આના પણ ફાર્મા બનાવીને આપણને ક્યુસી કરવાનું છે. સો ફાર ક્લિયર? એક એક ફાર્મા ઓકે હશે તો બધું ઓટોમેટિક બધી આખી રીંગ ઓકે થઈ જશે. પરફેક્ટ. પણ આની અંદર એક કેચ છે, એક પણ તમે ગલત કર્યું અગર ફાર્મો ગલત થયો તો રીંગ બની તો આ ક્યારે મેચ નહીં થાય, શેપ મેચ નહીં થાય અને ઓફકોર્સ ધ ડોમ વુડ ગો ફોર અ ટોસ. સો કાઇન્ડલી બી વેરી વેરી કેરફુલ એન્ડ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ કાઇન્ડલી રીચેક એન્ડ રીચેક વિથ રાજેશ એન્ડ હિઝ ડ્રોઈંગ્સ, રાઈટ? એન્ડ સી ટુ ઇટ ધેટ રાજેશ સેન્ડ્સ યુ ડ્રોઈંગ્સ વિચ આર ઇન નોટ ઓનલી ઇન ફીટ એન્ડ ઇંચ ડાયમેન્શન્સ બટ ઓલ્સો ઇન સેન્ટીમીટર એન્ડ મિલીમીટર્સ. તો એક એમએમ કે અંદર પ્લેન ઉસકો ડ્રો કર દે, પ્લેન પર ડ્રો કર દે, વો કેડ મત કર, યે પૂરી ડિઝાઇન હે ને MM के अंदर ड्रॉ करके दे. और ये जितने भी फर्मे आपने बताए प्रसन्ना जी ने वो सारे के सारे फर्मे तो बना, ठीक है, बराबर. वो फर्मा ड्रॉ कर और वो MM के अंदर ड्रॉ करेगा पूरा, ठीक है, और वो करके दे. MM में दे दे. प्रसन्ना जी ग्रुप क्रिएट कर लेंगे अपने जाड़े जैसे के साथ में, तो उस ग्रुप के अंदर ये व्हाट्सएप डाल देंगे. श्योर, ठीक है. नाउ इफ यू लुक एट द हॉरिजॉन्टल पाइप्स ये कौन सी हाइट पे है दैट इज आल्सो सुपर इक्विवेलेंट, राइट? लेट मी ड्रॉ दैट. Now if I see the side view of our dome, this is our bottom circle, this is first ring, this is second ring, so we have top ring, bottom ring, second to the top ring, third to the top ring, correct? This is screen area. Let's look at the heights. First ring is at 9 feet 3 inches plus its straight height away, correct?
અને એના નીચે તમારા પાયા છે, 16 પાયા છે, પાયા છે, ધીસ આર 16 પાયાસ. એ કેટલા ઇંચના રાખવાના, કેટલા ફૂટના રાખવાની આપણે નક્કી કરી લીધું. હા, રાજેશના ડ્રોઈંગમાં હમણાં આ 1 ફૂટના હાઈટ ઉપર છે. મોસ્ટ પ્રોબેબલી ધીસ વિલ ગો ટુ 2 ફીટ ઓર 3 ફીટ. વી વિલ લેટ યુ નો ઇન અ વાઇલ. આ 9 ફૂટ 3 ઇંચનો ફર્સ્ટ રિંગ છે, સેકન્ડ રિંગ છે, થર્ડ રિંગ છે આપણી બોટમ થી. સોળ ફૂટ 2 ઇંચ રાઈટ, વિચ ઇઝ ગેટિંગ મર્જ વિથ સ્ક્રીન્સ હોરિઝોન્ટલ પાઇપ એઝ વેલ. સો ધીસ હાઈટ ઇઝ 16 ફીટ 2 ઇંચેસ. ધ થર્ડ રિંગ, ધીસ વન, from the bottom rib it is at 19 feet 8 inches right, and of course you know the top, this is at 20 feet height. So we've seen thus far vertical pipes are divided into three equal lengths, that is 10 feet 2 inches. Horizontal we have discussed, 1 feet 7 inches, 9 feet 10 inches is the bottom ring section, 8 foot 2 inches is the second ring section, 5 feet 4 inches is the third ring section, right? And fourth ring, top ring section is 1 feet 7 inches at the depth of 1 inch, length of 1 feet 7 inches. So this has been standardized, this has been standardized, these heights have been standardized. Clear so far? Same length of female, jila male female jaye, female bhi age bend karwani. Correct. Age style bhi bend karwani. Jini je curvature aave age curvature ma female bend karse. Correct. Now at જ્યાં જ્યાં પણ આ બધા પાઇપ્સ જોઈન થાય છે, ફરી 2 મિનિટ બોલો. ઈચ વુડ હેવ મેલ ફીમેલ જોઈન્ટ્સ. વિચાર ઓફ અરાઉન્ડ 6 ઇંચેસ બાય 6 ઇંચેસ. અચ્છા, ઇંચ અંદર જશે બંને સાઈડ માં, ચારે સાઈડ માં. આ જે સેક્શન છે મેલ ફીમેલ નો, અહીંયા એક ઓછો થશે પ્રશ્ન, આની જોડશે ને તો બે ઇંચ એમને ફરક આવશે ને આ બધી રીંગોમાં. તમને જયારે બે ઇંચ નો ફરક આવશે ને દરેક જગ્યાએ, 16 પાઇપ પર ફરક આવશે, 32 ઇંચ નો ફરક પડી જશે, રિંગ એમની ચેન્જ થશે, એમને મેળવું પડશે. એઝ ઓફ ટુડે હમણાં તમને આ ક્લિયર થઈ ગયું કે ડાયમેન્શન્સ કેવી રીતે સ્ટેન્ડર્ડાઇઝ થાય છે. નાઉ આ 8 ફૂટ 2 ઇંચ છે કે 8 ફૂટ છે, આ તમને એક્ઝેક્ટલી ડ્રોઈંગ જોઈને ખબર પડી જશે, રાઈટ? આજે તું એ બનાના કે દેના પડેગા તેરે કો, ये जितने भी सेक्शन है ना, इस सेक्शन में उसके हिसाब से मेल फीमेल में 2 इंच का ये आएगा, तो ये यहां का उनका कितना रिंग का फर्क पड़ेगा वो देखना पड़ेगा. से अपना मेल फीमेल ऐसा बनेगा राजेश, करेक्ट? 6 इंच अंदर जाने वाला है, this will be extra, this will be extra, dono jane ka padega nahi, iska pipe ka size utna hua ka aane wala hai, jitna apna pipe ka size, to wo usme se minus karna padega apne ko, ye theek hai. So what we have understood, le mara gayi mama gayu shu karu liye kya aa size rakhvi joiye, pachi aatli kapi ane amara kapi padse na apne, kapi padse, ekstra size kapi levani,
We'll try to give you as correct drawing as possible without any error. However, if this pipe section is half a inch or 1 inch extra, ये तमने त्यांगर local level ऊपर काफी लेवू पड़ से. चलो समझिए क्या हमारे काज जड़े जाती है ना अपने जीव बदल दी. Thank you जड़े जाती. Thank you. Take care.